गुजरात पब्लिक यूनिवर्सिटी एक्ट 2023 अधिनियम बिल अंतर्गत नवा माळखानी जाहेरात कराई हती, जे अंगे नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी कुलपति डॉक्टर किशोरसिंह चावड़ाए यूनिवर्सिटी बोर्ड ऑफ मैनेजमेंट तेमज यूनिवर्सिटी एक्जिक्यूटिव काउंसिलिंग नवा नीमायेला 12 सिंडिकेट सभ्યોના નામોની જાહેરાત કરી હતી. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી 1/2023 ના બિલ અમલીકરણ આવતા રાજ્યની તમામ યુનિવર્સિટીઓના પાછલા 60 વર્ષની ચાલતી આવતી વિવિધ શૈક્ષણિક વિભાગની કાર્યપાલિકા ઘરખમ ફેરફારોની સંભાવનાઓ સેવાઈ રહી છે, તેની માંગ પણ લાંબા સમયથી ઉઠી રહી છે. રાજ્યની તમામ યુનિવર્સિટી સાથે સંકળાયેલા કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજ પ્રશાસન માટે બહુઆયામી રીતે કારગર સાબિત થવા અંગે શિક્ષણ જગતના માધાતાઓએ ભવિષ્યવાણી કરી હતી. આખરે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી 1/2023 ને બિલ અંતર્ગત નવા માળખાની જાહેરાત કરાઈ હતી, જે અંગે વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ નવા નિમાયેલા સિન્ડિકેટ સભ્યોના નામોની જાહેરાત કરી હતી. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 લાગુ પડવાથી 60 વર્ષ જૂની જે વ્યવસ્થા હતી એ દૂર કરવામાં આવી છે અને આ બિલ અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરી દેવાઈ છે, જેની અંદર વિવિધ પ્રકારની કેટેગરી વિભાગીય વડાશ્રીઓ, યુનિવર્સિટીના શિક્ષકશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓની નિમણૂક કરવામાં આવી છે. ડૉક્ટર અપૂર્વ દેસાઈજી, ડૉક્ટર કેસી પોરિયાજી, ડૉક્ટર રાજેન્દ્ર પટેલજી, ડૉક્ટર જયદીપજી ચૌધરીજી, ડૉક્ટર મનીષાબેન પાનવાલાજી, ડૉક્ટર ઢીમ્બરજી અને સમાજના અતિ આદરણીય પ્રતિષ્ઠિત નાગરિકોમાં આદરણીય શ્રી સંજયભાઈ લાપસીવાલાજી, આદરણીય શ્રી ડૉક્ટર કેતનભાઈ દેસાઈજી, ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણજી, ડૉક્ટર કશ્યપસિંહ ખરચિયાજી અને સીએ સિંઘવી જેવા સમાજના નાગરિકોની અને ડૉક્ટર પારુલબેન વડગામાની આ પસંદગી સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી 1/2023 ના અધિનિયમ બિલ અંતર્ગત નવા નિમાયેલા 12 સિન્ડિકેટ સભ્યોની જાહેરાત કરાઈ છે, જેમાં શિક્ષણ જગત સહિત વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ સાથે યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટ તેમજ યુનિવર્સિટી એક્ઝિક્યુટિવ કાઉન્સિલિંગ સમાવેલા નવા નામોની જાહેરાત કરાઈ હતી. કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.